નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય મોટા પાંચ સમાચારમાં છે સૌથી પહેલાં ખેડૂતો માટે સપ્ટેમ્બર મહિનામાં અનાજ વિતરણને લઈને આવ્યા મોટા સમાચાર એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા દરેક ખેડૂત પરિવારો માટે આગામી બે દિવસ બાદ અનાજ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે આ વખતે ખેડૂતોને ઘઉં ચોખા દાળ અને સિંગતેલ રાહત દરેક આપવામાં આવશે પછી આગળ વાત કરીએ તો નાના ખેડૂતોને મનરેગા યોજના હેઠળ દિવસના બસો ને રૂપિયાનું રોજગારીનું ભથ્થું આપવામાં આવશે જે મજૂરો સરકારી કામોમાં બિનકુશળક્ષમ કરવા માગે છે તેમને જોબ કાર્ડ હેઠળ કુલ ત્રેવીસ હજાર ને નવસો રૂપિયા સો દિવસનો પગાર આપવામાં આવશે આગળના સમાચારમાં વાત કરીએ તો બજારમાં મગફળીની ધીમી આવકોને કારણે મગફળીના ભાવ સ્થિર જોવા મળે છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ રૂપિયા સાડા તેરસોની સપાટીએ જોવા મળે છે આ વખતે પણ સારી ક્વોલિટીવાળી મગફળીના ભાવ સાડા તેરસો સુધીના બોલાય છે પછી આગળના સમાચાર વાત કરીએ તો ખાદ્યતેલની આયાત રાહતોની મુદત છ મહિના લંબાવાઈ ક્રૂડપામ સોયાબીન અને સનફ્લાવરની સાડા પાંચ ટકા જ આયાત ડ્યુટી યથાવત રહેતા સ્થાનિક બજારોમાં ખાદ્ય તેલના આવે તેવી સંભાવના છે પછી આગળના સમાચારમાં વાત કરીએ તો કપાસની બજારમાં નવા કપાસની એન્ટ્રી હવે ધીમે ધીમે થવા લાગી છે જ્યારે આજે રૂપિયા વીસની તેજી સાથે સરેરાશ રાજકોટ યાર્ડમાં બાવીસો પાંચ સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા જ્યારે વિદેશોમાં કપાસની માંગ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે જોવા મળે તેવી શક્યતા છે કારણ કે ચીન અને અમેરિકામાં પણ દુષ્કાળના સમાચાર છે એટલે કપાસના ભાવ વધે તેવી શક્યતા વધારે છે અને માંગ પણ વધારે રહેશે વિદેશોમાં પછી આગળના સમાચારમાં ભારતીય હવામાન વિભાગે વરસાદના નવા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આગામી દસ તારીખથી શરૂ થઈ જાય તેવી શક્યતા છે જ્યારે આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલશે એવા પણ સંકેતો જોવા મળે છે તો આ હતા આજના મુખ્ય પાંચ સમાચાર સોરી આજના છ મોટા મુખ્ય સમાચાર હતા જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવતા વિડીયોમાં જ રજા આપો ધન્યવાદ